નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ શાળા પરિવાર વોટ્સએપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ યોગેશ ભોઈ નામનું હાર્દિક સ્વાગત. આજના વિડીયો ક્લાસની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સ્વરૂપ સમીકરણ ના સ્વાધ્યાય નંબર 2.5 નો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.5 સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે ઉકેલ મેળવતા શીખ્યા છે, પણ સ્વાધ્યાય 2.5 માં આપણે ઉકેલ મેળવવાનો છે પણ અપૂર્ણાંક સંખ્યાનો આપણે ઉકેલ મેળવવાનો. હવે અહીંયા જોઈએ તો x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 5 બરાબર x ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 4 આપણને આપેલ સંખ્યાઓ અપૂર્ણાંક છે. જ્યારે આપણને અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય ત્યારે આપણે સૌ પ્રથમ તો ચલવાળા પદ જમણી બાજુ રાખવા અને અચળ પદ ડાબી બાજુ રાખવા. જમણી બાજુ અને ડાબી બાજુ કઈ રીતે નક્કી થશે? બરાબરની આ બાજુ છે ડાબી બાજુ અને બરાબરની આ બાજુ છે જમણી બાજુ. આ રીતે છે આપણે બાજુઓ છે રાખશું. હવે અહીંયા સૌ પ્રથમ આપણને x ના છેદમાં 2 આપેલા છે, તો ડાબી બાજુ આપણે x વાળો પદ એટલે અહીંયા આપ્યું છે. જો જમણી બાજુ લાવવામાં આવે તો વત્તા વાળું પદ છે ઓછા વાળું થશે એટલે ઓછા x ના છેદમાં 3 બરાબર. હવે અહીંયા આપણી પાસે રહ્યા 1 ના છેદમાં 4. આ બાજુ આપણે આવ્યા છે 1 ના છેદમાં 5 પણ ઓછા છે. જો બરાબરની ડાબી બાજુ લઈ જવામાં આવે તો વત્તા વાળા થઈ જશે એટલે 1 ના છેદમાં 5 કેવા થઈ જશે? વત્તા વાળા. હવે અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી ત્યારે જ થઈ શકે જ્યારે એના છેદ સમાન હોય. અહીંયા જોઈએ તો છેદમાં 2 છે, અહીંયા 3 છે, તો આનો છેદ સમાન છે. અહીંયા 4 છે, અહીંયા 5 છે, આનો છેદ પણ સમાન છે નહીં. હવે છેદ સરખા કરવા માટે તમારે આગળ બે પદ્ધતિ છે, લસાઅ શોધવો અને જો લસાઅ શોધવો ન હોય તો અહીંયા એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો જેથી કરીને બંને સંખ્યા સરખી થાય. ઉદાહરણ તરીકે એમ જોઈએ તો 3 અને 2, 3 2 6 થાય. તો હવે નક્કી કરવાનું 2 ના ઘડિયામાં 6 આવે તો આવે 2 તેરી 3 ના ઘડિયામાં 6 આવે તો આવે 3 2 6, તો આનો છેદ આપણે 6 લાવી શકાય. તો હવે x ના છેદમાં 2 બે સાથે કોનો ગુણાકાર કરશું તો 6 થશે 3 2 તેરી 6 થઈ ગયા. નીચે જેટલા મૂકો એટલા ઉપર મૂકવાની, અહીંયા પણ 3 આવશે. હવે આ બદલે 3 સાથે કેટલાનો ગુણાકાર કરીએ? 6 થાય 2 3 2 6 આવી ગયા. નીચે જેટલા મૂકે એટલા ઉપર. હવે અહીંયા 4 અને 5 છે તો 4 5 20, તો 4 સાથે કોનો ગુણાકાર કરીએ તો 20 થશે. 4 5 20 નીચે મૂક્યા તો ઉપર. 5 સાથે કોનો ગુણાકાર કરીએ તો 20 થશે. 4 નીચે મૂક્યા તો ઉપર. હવે ગુણાકાર વાળા પદ છે એ આપણે નીચે લેતા. આ બે નો ગુણાકાર થશે 3 અહીંયા 3 2 6, આ બે નો ગુણાકાર થશે 2 અહીંયા 3 2 6, આ બે નો ગુણાકાર થશે 5 એકા 5, આ બે નો ગુણાકાર થશે 5 6 20 અહીંયા 4 એકા 4 5 6 20. હવે જો છેદ સમાન થઈ ગયા, અહીંયા 6 છેદ આવી ગયો, અહીંયા 20 આવી ગયો. જે છેદ હોય એ એક વખત દેવો, અહીંયા વધ્યા 3 ઓછા 2, અહીંયા 2 વખત 20 છે, એક
બાદબાકી કરીએ તો 3x માંથી 2x ની બાદબાકી કરીએ એટલે કોણ વધશે x વધશે 6 5 માં 4 ઉમેરી 5 વત્તા 4 બરાબર 9 નીચે કોણ હોય ત્યાં હવે x બરાબર સામે 9 ના છેદમાં 20 તો છે પણ આપણે આગળ એવું શીખ્યા ભાગાકાર વાળું પદ બરાબર ની બીજી બાજુ લઈ જવામાં આવે તો ગુણાકારમાં હોયું જાય એટલે અહીંયા આવશે ગુણાકારમાં 6 હવે x બરાબર આનો છેદનું છે 3 2 6 અને 10 2 આ બે સંખ્યા ઉડી ગયા આનો ફળિયો બનાવ્યો ઉપર વધ્યા 9 અને 3 9 27 છેદમાં આવ્યા 10 આવી રીતે આપણે સુરેખ સમીકરણનો ઉકેલ કેટલો મેળવ્યો 27 ના છેદમાં 10 વિદ્યાર્થી મિત્રો જ્યારે અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય ત્યારે આપણે આ પદ્ધતિએ એનો ઉકેલ મેળવવાનો છે હવે આગળ આપણે દાખલા નંબર 2 નો અભ્યાસ કરીએ દાખલા નંબર 2 ની રકમ આપણને આપેલી છે એડના છેદમાં 2 દાખલા નંબર 2 n છેદમાં 2 ઓછા 3n છેદમાં 4 વત્તા 5n છેદમાં 6 બરાબર 1 દાખલા નંબર 2 ની રકમ આપણને n ના છેદમાં 2 ઓછા 3n ના છેદમાં 4 વત્તા 5n ના છેદમાં 6 બરાબર 21 આપેલા છે હવે સૌપ્રથમ તો આપણે નક્કી કરવાનું કે n વાળા પદ એક બાજુ અને અચળ સંખ્યા એક બાજુ છે તો આની અંદર તો ચલ વાળા પદ એક બાજુ અચળ પદ એક બાજુ આપેલા જો આમાં એ નાખ્યું બીજા પદમાં પહેલા પદમાં બધામાં એને આપેલું અહીંયા 21 પણ આનો છેદ સમાન આપેલો નથી અહીંયા 2 છે 4 છે 6 છે હવે આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીને નક્કી કરવાનો કે એવી સંખ્યા ગુણાકારમાં લાવવાની જેથી કરીને એ સંખ્યા 6 ના ઘડિયામાં પણ આવતી હોય 4 ના ઘડિયામાં પણ આવતી હોય અને 2 ના ઘડિયામાં પણ સૌપ્રથમ તો 6 અને 2 લઈએ 6 2 12 હવે જોઈએ 2 ના ઘડિયામાં 12 આવે હા આવે 2 6 4 ના ઘડિયામાં આવે 4 ઘડિયામાં 6 ના ઘડિયામાં આવે 6 ઘડિયામાં તો આ ત્રણેયનો ગુણાકાર આપણે 12 લાવીને છેદ સમાન કરી શકીએ હવે પહેલું છે n ના છેદમાં 2 2 સાથે કેટલાનો ગુણાકાર કરશું તો 12 તો 6 નો 2 6 12 નીચે મૂક્યા તો ઉપર 4 સાથે કોનો ગુણાકાર કરશું તો 12 આવશે 4 3 12 નીચે મૂક્યા તો ઉપર 6 સાથે કોનો ગુણાકાર કરશું તો 12 આવશે 6 2 12 નીચે મૂક્યા તો ઉપર સામે મૂક્યા 21 હવે ગુણાકાર કરતા જઈએ 6n 6 2 6 12 3 3 9n 4 3 12 5 2 10n 6 2 12 બરાબર 21 હવે સૌપ્રથમ જો 12 3 વખત છે 1 વખત કારણ કે છેદ સમાન થઈ ગયા પછી એને 1 વખત ગણતરીમાં લેવામાં આવે હવે વધ્યા 6n ઓછા 9n વત્તા 10n બરાબર 21 હવે સૌપ્રથમ આમાં જોવાનું વત્તા વાળા પદનો સરવાળો
12 ભાગાકાર માં છે સામે જશે તો ગુણાકાર 7n બરાબર 21 ગુણ્યા 12 પણ 7 ગુણાકાર માં છે સામે જશે તો ભાગાકાર એટલે n બરાબર 21 ગુણ્યા 12 છેદમાં 7 હવે તમને એવો પ્રશ્ન થાય કે 12 ને સામે શું કામ લઈ જવા 7 ને સામે શું કામ લઈ જવા કારણ કે આપણે n ની કિંમત ગોતવાની છે એટલા માટે ગુણાકાર વાળા ભાગાકાર માં અને ભાગાકાર વાળા ને ગુણાકાર માં લઈ જવા માં હવે n બરાબર અહીંયા છે વધી જાય 7 3 21 તો 12 ને 3 વધ્યા 12 3 આપણને n નો ઉકેલ કેટલો મળશે 36 મળશે આવી રીતે આપણે દાખલા નંબર 2 નો અભ્યાસ કર્યો જો તમે આમાં ધ્યાન રાખો તો જોઈએ એટલા દાખલા આપણને અઘરા લાગશે નહીં જો હજી તમને આમાં ઓછી ખબર પડે તો ફરીથી બંને દાખલાનો વિડિયો થી રિમાઇન્ડ કરીને તમે જોઈ શકો જેથી કરીને તમને વધારે સમજ પડે આજના તાસમાં આપણે દાખલા નંબર 1 અને 2 નો અભ્યાસ કર્યો ખૂબ જ ઝડપથી આપણે દાખલા નંબર 3 થી આગળ વધીશું ત્યાં સુધી જો હજી તમે અમારી ચેનલને લાઈક અથવા સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી કરો જેથી કરીને તમને બીજા આવનાર વિડીયો છે એ ઝડપથી મળી શકે નવા વિડીયો સાથે આપણે ખૂબ ઝડપથી મળીશું ત્યાં સુધી નમસ્કાર